had 2 hours to leave the house. ઘર છોડવા માટે મારી પાસે માત્ર 2 કલાક હતા. મેં માત્ર ગણતરીની વસ્તુઓ લીધી, જેમ કે ટૂથબ્રશ, ફોન, સનસ્ક્રીન લોશન અને મારા સનગ્લાસીસ. હું બસ આટલું જ લઈને નીકળી હતી. Took a few items with me and that was it. ઈરાનમાં રહેતી ઘણી મહિલાઓ માટે આ દુપટ્ટો દમનનું પ્રતીક બની ગયો છે. સૌદી અરેબિયાની જેમ જ અહીં પણ સાર્વજનિક જગ્યાએ હિજાબ નહીં પહેરનારી મહિલાઓને સજા થાય છે. હું એ મહિલાઓનું સન્માન કરું છું જેઓ પોતાની ખુશીથી હિજાબ પહેરે છે, પરંતુ હું જ્યારે તે પહેરું છું ત્યારે તે મને બંધન લાગે છે, અને જ્યારે નથી પહેરતી ત્યારે મારી જાતને મુક્ત અનુભવું છું. હું એક સામાન્ય હાઉસવાઇફ છું, એક સામાન્ય મહિલા. હું મારા અધિકારો માટે કંઈક કરવા માંગુ છું. 2014માં હિજાબ માટેના કાયદા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ચળવળ શરૂ થઈ અને શપારક તેનો મુખ્ય ચહેરો બની ગયા. 5 થી 6 મિનિટ થઈ હશે મેં સફેદ ઝંડો લહેરાવ્યો. And then the police car પોલીસ આવી અને મને પકડી ગઈ. જો કે 3 વારની ધરપકડ અને 2 વખત જેલ થયા બાદ તેમણે ઈરાન છોડી દીધું અને તેમના પતિને છોડી તુર્કી જતા રહ્યા. I was given a number of a man who could મને આ દેશ છોડવા એક માણસનો નંબર અપાયો. જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે દેશ છોડવા માટે આ યોગ્ય સમય છે. Leaving my husband behind. જો કે મારે મારા પતિને છોડવા પડ્યા. Was excruciating. હિજાબ ન પહેરવાના કારણસર તેઓ દેશમાં હાજર ન હોવા છતાં તેમને 2 વર્ષની જેલ અને 18 વર્ષનો પ્રતિબંધ ફરમાવાયો. શપારક અને તેમનો દીકરો હવે કેનેડામાં શરણાર્થી તરીકે રહે છે, પરંતુ અનેક મહિલાઓની ધરપકડ છતાં તેમણે ઈરાનમાં શરૂ કરેલી હક માટેની લડાઈ આજે પણ ચાલુ છે.